નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા બે હજાર ચોવીસના ચોમાસાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવનારું ચોમાસું કેવું રહી શકે છે તે વિશેની વાત હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ભારતીય અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ એવા દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા આ વખતે ચોમાસા બાબતે મોટી વાત કરવામાં આવી છે તો ખાસ કરીને વર્તમાન સમયમાં અલનીનો છે તે મજબૂત જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિ છે તે જૂનમાં નબળી પડશે અને આ પછી જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન નીનોની સ્થિતિ ઊભી થાય તેવી વાત કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને અલનીનો હોય છે ત્યારે સામાન્ય રીતે દેશમાં દુષ્કાળ કે નબળા ચોમાસા સાથે સંકળાયેલું હોય છે જ્યારે લાનીનોની સ્થિતિ હોય છે ત્યારે સરેરાશ વધુ વરસાદ પડતો હોય છે અને ઠંડી સાથે સંકળાયેલ હોય છે ત્યારે આઈઆઈટીએમ પુણેના હવામાનશાસ્ત્રી રેક્સી મેથ્યુ કોલના જણાવ્યા અનુસાર જૂન મહિના સુધીમાં અળનીનો નબળો પડી જશે અને લાનીનાની શરૂઆત થવાની સંભાવના છે જે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું સમયસર રહેશે અને સારું રહેશે તેમજ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના અનિલ અર્થ એ પણ જણાવ્યું છે અનિલ અગ્રવાલ છે તે સંવાદ દરમિયાન ચોમાસા વિશે મૂલ્યાંકન આપી રહ્યા હતા અને તેમણે પણ જણાવ્યું હતું કે પેસિફિક મહાસાગરની ગરમીનો અર્થ છે કે ત્યાં વધુ તીવ્ર ચક્રવાત અને વધુ વરસાદ પડશે અને જે મેથ્યુ કોલના મતે અલનીનો સમાપ્ત થયા પછી આબોહવા પરિવર્તન હેઠળ થઈ રહેલા ફેરફારો છે તે ચાલુ રહી શકે છે અને ચોમાસા દરમિયાન ગરમી લોકોને પરેશાન કરી શકે તો ચોમાસા અંગે આઈએમડીના ભૂતપૂર્વ ડીજી ડૉક્ટર કે જે રમેશે જણાવ્યું છે કે આ વર્ષે જૂન જુલાઈ સુધીમાં લાનીનાની રચના થવાની પૂરી સંભાવના છે આ કારણે ચોમાસું ગત સિઝન કરતાં સારું રહેશે અને આ રચનાને કારણે બે હજાર ચોવીસમાં જે ગત વર્ષ કરતાં થોડું ઠંડુ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે એટલે કે જે વાતાવરણ છે તે ઠંડુ રહી શકે છે ગયા વર્ષ કરતાં અને વર્ષ બે હજાર ત્રેવીસમાં ચોમાસા દરમિયાન આઠસો વીસ મિલીમીટર વરસાદ થયો હતો જે સરેરાશ વરસાદ હોય છે આઠસો અડસઠ મિલીમીટર તેના કરતાં ઓછો જોવા મળ્યો હતો પરંતુ ગયા વર્ષે ચોમાસું આઠ જૂને કેરળમાં પહોંચ્યું હતું અને સામાન્ય રીતે ચોમાસું પહેલી જૂને કેરળમાં આવતું હોય છે તો આ પછી ચક્રવાત બિપજોએ તેની ગતિ ધીમી કરી હતી અને ઓગસ્ટમાં ચોમાસાની બહુ જ ખરાબ સ્થિતિ રહી હતી અને ઓછો વરસાદ પડ્યો હતો ત્યારે વિવિધ વેધર નિષ્ણાતોના મતાનુસાર બે હજાર ચોવીસનું ચોમાસું એકદમ સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે વિવિધ વેધર નિષ્ણાતો અને આ બાબતે ચોમાસું સમય આસર આવે તેવી સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આભાર